નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની આપણે આજે વાત કરવાના છે એક નવા વિષય સાથે વાત કરવી છે ગુજરાતના એકમાત્ર બ્લાઇન્ડ શ્રીમદ્ ભાગવત કથાકાર કૃણાલભાઈ જોશી આપણી સાથે છે તેમની સાથે વાત કરવી છે શા માટે તેમણે આ ક્ષેત્ર પ્રસન્ન કર્યું છે કહી શકાય કે જન્મ થયો ત્યારથી તેઓ બ્લાઇન્ડ છે કદાચ કુદરતે ભલે તેમની પાસેથી દ્રષ્ટિ છે પરંતુ તેમના હૃદયમાં શ્રીમદ ભાગવત બિરાજમાન છે એટલે આપણે તેમની સાથે વાત કરવાના છે કુણભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નમસ્કાર સૌથી પહેલાં પણ સવાલ પૂછીશ કે જન્મથી જ આપ બ્લાઇન્ડ છો કદાચ ઈશ્વરીએ જે કોઈ વાત હોય પરંતુ આપે એક કથાકાર થવું એ શા માટે પસંદ કર્યું અને કેટલી ઉંમરે સૌથી પહેલાં તો હું જન્મથી જે પ્રજ્ઞાચક્ષુ છું તો પરિસ્થિતિને મેં પ્રભુનો પ્રસાદ માન્યો અને મારા કથાયાત્રાની શરૂઆત કરવાનો હેતુ એ હતો કે મારા પરિવારમાં પણ ધાર્મિક વાતાવરણ હતું પૂજ્ય મારા દાદા દાદી અને મારા માતા પિતા એમને મારામાં ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું મારા માતા પિતા રંજનબેન રાજેન્દ્રભાઈ જોશી એ મારા માટે ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ બન્યા તો ઘરમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતા હતી અને મારો ધ્યેય એક જ હતો કે આ સનાતની જે સંસ્કૃતિ છે એનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી મેં બાર વર્ષની ઉંમરમાં કથા ક્ષેત્ર પસંદ કર્યું જી જીવભાઈ સૌથી પહેલી કથા ક્યાં કરી કેટલા શ્રોતાઓની હાજરીમાં કર્યું કેવું લાગ્યું સૌથી પ્રથમ કથા મેં બાર વર્ષની ઉંમરમાં રાણીપમાં રામજી મંદિરમાં કરી અને એ વખતે તો માઈક નહોતું અને વીસ પચીસ શ્રોતાજનો હતા પણ ત્યારે જેવી રીતે ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી યુનતપ પ્રવિશ્ય મમવાચ મીમામ પ્રસુક્તા ધ્રુવજી કહે છે કે તમે મારી સુસુક્ત વાણીને જાગૃત કરી છે તો એવી રીતે સુસુક્ત વાણી મારી જાગૃત થઈ એવું મને લાગ્યું અને કથાયાત્રાની શરૂઆતમાં યાત્રા કરતાં કરતાં મેં ત્રણસો વીસ જેટલી કથાઓ કરી અત્યાર સુધીમાં અને પીએચડી સુધી મેં અભ્યાસ પણ કર્યો સ્વાભાવિક વાંચનમાં તો એવી રીતનું છે કે જ્યારે શરૂઆતમાં મેં કથા ક્ષેત્રનો આરંભ કર્યો ત્યારે મારા પૂજ્ય માતુ શ્રી રંજનબેન જોશી અને મારા પિતા પૂજ્ય રાજેન્દ્રભાઈ જોશી એ મને પુસ્તકો વાંચીને સંભળાવતા પછી મેં ભાગવત વિદ્યાપીઠ સોલામાં એડમિશન પ્રાપ્ત કર્યું જેમાં અમારા બંને પ્રિન્સિપાલો એક ડૉક્ટર નરેન્દ્રભાઈ પંડ્યા જે અત્યારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં છે અત્યારના વર્તમાન હિતેન્દ્રભાઈ અને ડૉક્ટર યોગેશભાઈ ગુરુજી લાભશંકરભાઈ ગુરુજી અશ્વિનભાઈ ગુરુજી આ બધા ગુરુજનોનો મને સંયોગ મળ્યો એ પોતે કેસેટ રેકોર્ડિંગ કરીને આપે અને હું એને સાંભળું કોઈ પણ ગ્રંથ હોય રેકોર્ડિંગ કરે અને એ સાંભળ્યા પછી હું એને કંઠસ્થ કરું અને એવી રીતે મેં મારા કથા ક્ષેત્રમાં જે કંઈ કર્યું છે એ સાંભળી સાંભળીને કર્યું છે વાત કરીએ ગ્રંથની આખો વિશિષ્ટ છે લોકોને માર્ગદર્શન આપને કયો શ્રીમદ ભાગવતજીમાં મને વધારેમાં વધારે કોઈ સ્કંધ પ્રિય હોય તો પ્રથમ સ્કંધ અને દશમ સ્કંધ પ્રિય છે કારણ કે દશમ સ્કંધ ઉપર મેં પોતે પીએચડી કર્યું દશમ સ્કંદના પાંચ ગીતો ઉપર એટલે એમાં એક સંદેશો એવો આપ્યો કે વ્યક્તિ ભક્તિ તો કરે છે પણ ભક્તિ કેવી કરવી જોઈએ વ્રજ ગોપિકાઓ જેવી ભક્તિ કરવી જોઈએ અને પ્રથમ સ્કંધ મને એટલા માટે પસંદ છે કે ભગવાનને કઈ પરિસ્થિતિમાં યાદ કરવા એ પ્રથમ સ્કંદમાં કીધું સુખના સમય દુઃખના સમય અને મૃત્યુના સમય ઘણા માણસો કેવું છે કે દુઃખના જ સમય યાદ કરે પણ આપણે એર કન્ડિશનમાં બેઠા હોય એસીમાં બેઠા હોય ત્યારે ભગવાનને બોલાવીએ તો આપણી ભક્તિ ખરી છે એટલે બધો જ હાર્દ પ્રથમ સ્કંધમાં જોવા મળે છે ઘણા વાત કરીએ ગુજરાતમાં હોય કે બહારના રાજ્યોમાં કે ગમે ત્યાં અનેક ભાગવત કથાકારો છે કોઈ ગુજરાતીમાં કરતા હોય કોઈ હિન્દીમાં કરતા હોય સૌ પોતપોતાની રીતે પ્રેઝન્ટેશન કરતા હોય છે આપની શૈલી કેવા પ્રકાર હું ગુજરાતી અને હિન્દીમાં પણ શ્રીમદ્ ભાગવતજીની કથા કરું છું ગુજરાત બાર સૌથી પહેલી કથા મેં હરિદ્વાર સ્વામી હરિગીરી સંન્યાસ આશ્રમમાં કરી અને સ્વામી રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજ એમની ખૂબ જ મારા પર ગુરુ કૃપા રહી અને મારી શૈલી એવી છે કે હું શ્લોક અને ભાવાર્થ સાથે કથા કરું છું શ્લોકાત્મક જેમાં શ્લોક આવે ભાવાર્થ આવે અને ભાગવતજી હોય તો ભાષ્યકારો જે થઈ ગયા ભાગવતજીના જેમ કે મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સુબોધિનીજી તો એ બધા ભાષ્યો સાથે હું આધાર લઉં છું કોઈ મહત્ત્વનો એવો શ્લોક હોય જે લોકોને સરળતાથી હૃદયને સ્પર્શી જતો હોય એવો એકા શ્લોક કહેશો હા હું જરૂર કહીશ ભાગવતજીમાં મહત્ત્વનો જે શ્લોક છે તો મહત્ત્વનો શ્લોક એ છે કે શૃણવતી ગાય સ્મરતી ભીક્ષ્મસ સ્મરંતિ નંદી તવૈ હિતા જના તવૈ પશ્યચિરેન તાવક ભવ પ્રવાહો પરમ પદાંબુજ શ્લોકમાં કુંતાજી ભગવાનને કહે છે આપણે કળિયુગમાં ભગવાન પ્રાપ્ત કરવા હોય તો શું કરવું તો કે જેટલું બને એટલું શાસ્ત્રોને શ્રવણ કરવા શ્રુણવંતી પછી કીર્તન કરવું ગાવું એના નામનો આશ્રય કરવો પછી તમે જે સાંભળ્યું હોય બીજાને કહેવું આ બધું કરતા કરતા જીવ પરમ તત્વને પ્રાપ્ત થાય વાત કરીએ છેલ્લા દોઢ બે વર્ષથી સમગ્ર વિશ્વ ઉપર એક આફત આવી છે કોરોના કાળના નામે ધાર્મિકતાની દ્રષ્ટિએ આપ કઈ રીતે જુઓ છો લોકોને એમાંથી છુટકારો મળે લોકો ડરે નહીં એ માટે તમારા શું સંદેશ કોરોના મહામારી જે છે એના માટે મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે જે હું કહેવા માગીશ થોડો સમય લઈને કે દ્રોણ પર્વમાં પ્રસંગ છે કે અશ્વત્થામાં જ્યારે એના પિતા દ્રોણાચાર્યનું મૃત્યુ થયું ત્યારે નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો એને હવે નારાયણાસ્ત્ર એવું પ્રચંડ હતું કે એનો બીજો કોઈ તોડ નહોતો બીજા શસ્ત્રોનો તોડ હતો પણ નારાયણ અસ્ત્રનો કોઈ તોડ નહોતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને કહ્યું કે તમે રથમાંથી ઉતરી અને આ શસ્ત્રને શરણે ધાઓ સરેન્ડર થઈ જાઓ તો આ શસ્ત્ર અટકી જશે એટલે ભગવાને શસ્ત્રની વાત કરી પણ આ કોરોના મહામારી છે એ પરિસ્થિતિમાં આપણે ભગવાનને શરણે જઈએ અને એની જે ઔષધિ છે એ વેક્સિન એ આપણે તત્કાલ લઈએ અને ભલે આપણને બહાર જતા તો કદાચ કોઈ રોકી શકે કારણ કે બહાર આ પરિસ્થિતિમાં ન જવાય પણ ભીતર જતા આપણને કોઈ નહીં રોકી શકે એટલે ભીતર યાત્રા આપણે કરીએ એ જ કૃણાભાઈ છેલ્લો એક સવાલ સમજે કોઈ માણસને હાથ ગુમાવ્યો હોય પગ ગુમાવ્યો હોય થોડાક સમય માટે માંદગી હોય પછી ફાયા આવી જાય આપ જન્મથી જ એક પ્રજ્ઞાશક્ષુ છો લોકો એવું માનતા હોય છે બીજા લોકો એવું માનતા હોય છે પ્રજ્ઞાચક્ષુ કે હવે આપણે આમાં કશું ન કરી શકીએ આપણે હાથ નથી તો આપણે કરી ન શકીએ એવા લોકો માટે તમારો સંદેશ શું હોય શકે એવા લોકો માટે સંદેશો એ જ છે કે સંસ્કૃત સાહિત્યમાં એક સુક્તિ છે પંગુ અંધ ન્યાયના એક ભાઈ પગે અપંગ હતા અને એકની પાસે દ્રષ્ટિ નહોતી બંનેને એવી ઈચ્છા થઈ કે હું કાશી જઈએ અમે વિશ્વનાથના દર્શન કરીએ પણ એકની પાસે પગ નહીં અને બીજાની પાસે દ્રષ્ટિ નહીં તો બંને જણે વિચાર્યું કે હવે આપણે હારવાની જરૂર નથી આપણે બંને પોતપોતાની શક્તિનો ઉપયોગ કરીએ પહેલાંની પાસે પગ નહોતા પણ આંખ હતી એને કીધું કે તો મને તારી પીઠ ઉપર બેસાડી દે અને હું તને સંકેત કરીશ ડાબી બાજુ જમણી બાજુ તો એમ કરતાં કરતાં બે પહોંચી ગયા અને વિશ્વનાથના દર્શન કરી લીધા એટલે નિરાશ થવાની જરૂર નથી માણસની અંદર શક્તિ પડેલી છે બસ એને જાગૃત કરવાની જરૂર છે દર્શક મિત્રો આ હતા કુણાલભાઈ જોશી બહુ સ્પષ્ટપણે કહ્યું છે હાલની જે કોરોનાની વાતની સ્થિતિ કરવા જે છે વેક્સિન એ ઉત્તમ સાધન છે સૌ કોઈ વેક્સિન લેવી જોઈએ બાકી મનુષ્યની શક્તિ અને ભક્તિ એ જ તેમને ઉગાડી શકે એમ છે